ડેટ શી છે ક્યાં આજી વારો આવ્યો છે આવ્યા નથી આવ્યો એ તારો નથી ને સવારો આવ્યો ના રે ના ક્યાં આવ્યો સવારો જી એકનો વારો આવ્યો જ ને તઈ એલે એલે તું ક્યાં જા છે એલે મુલી વહી ગઈ ક્યાં રૂના તમે ફોન માં હું કરો છો તઈ વારો ની આવી છે મામા પગે થાંભલા જ્યા થઈ તમને કીધું ટાઈમ થાય તો હું બોલાવી છે યા મેડમ પેલા તમે ટાઈમ તો છો હમણા ખાવાનો ટાઈમ થઈ જાય તમે ખાવા આવ્યા પેલા અમારો વારો લઈ લ્યો હા હાલો હાલો લાઈન કરો હાલો કેમ આ મામા એ પેલા અમે ખાવાની ટાઈમ છે હા લાઈન કરો હતી પેલા જી હોય પેલા આવી જાય પેલા હાલો તું છે લાઈન લઈ જા છે લાઈન હાલો લાવો તમે કાગડી લાવો શું કરાવું છે પણ તમાર તો પાયા રાખો વારો તો આવવા દિયો અરે મેડમ બે દીથી થકા ખાઉં છું મને ઓલા સરે કીધું છે કે ઓલા ઉપલા ઓફિસે જાઓ અહીંયા તમને હે ને બધું હરકું કરી દેશે આમાં શું મિસ્ટેક છે તમે કયો આમાં નામ શું છે સોલંકી અંકિત સોલંકી અંકિત આમાં હું લખું ખબર છે અનકિતા બેન તમારું નામ અનકિતા બેન આમાંથી ન કાઢીને માથે મીંડું ન આવે આવો ગોળ ચાંદલો રે તમારી માથે એવું મીંડું આવે તો અંકિતા બેન થાય તમે ગામડે માણસ ને કઈ આવડતું નથી ખાલી ખાતા જ એવડું છે ઊભા રહી હું આમાં જોઈ દઉં અંકિતા બે એ તમારે તો પાંચ રાખો પણ આને કઈ ખબર જ પડતી હોવ અંકિતા બેન સોલંકી બરોબર ને હાલો મોઢું રાખો આમાં તમારે થોબડું આમાં મેચ થાય છે કે નહીં જોવું છે એ ઈ બાજુ ન હોય હવે ઓલ બાજુ જાવ પાછળ હા સાંભળે ને ખબર જ ન પડે ખાલી ખાતા જેવડું છે આ બાજુ આવો તો આ તમારું અત્યારનું મોઢું જોવો ને અને આધાર કાર્ડ માં મોઢું જોવો કેટલું ફરી ગયું છે ખાઈ ખાઈ ને આમ ફૂગો બની ગયા છો ઓછું ખાવાનું ને ખાઈ ને કામ આધાર કાર્ડ માં ઓળખાય છો નહીં તમે આમાં છે ને તમારે નામ ફેરવવાનું છે ને એક કામ કરો આલ્યો તમે પાછળ વયા જાઓ તમારો વારો હમણાં લઈશું પાછળ વિયા જવા લો બીજા આ શું બનાવ્યું છે બીજી તો એવું થઈ આમ બનાવી ને ખાય કાગળિયા હાવ કદર જ નથી હાવ કોઈ જાતી અને આ શું છે બાબા તો હું હા તો મોઢું દેખાય તારું હે ને અમારે અહીંયા બકરા હે ને તો બકરું ખાઈ ગયું હા એટલે ડોક્યુમેન્ટ બકરા ને ખાવા નાખ્યું હોય પણ ગામડે માણસ છે ને બકરા ની હારે બકરા જેવા જ થઈ ગયા હોય એટલે કઈ ખબર જ ન પડે આ ડોક્યુમેન્ટ જીવ બરોબર રાખવાના હોય પૈસા કેમ આચવી એવી રીતે સાચવવાના હોય ખબર જ ન પડે પછી કેવી અડી કાઢવી પડે છે હાલો હું કરાવ સામા એમાં હે ને આધાર કાર્ડ કયું છે બીપીએલ કયું છે ને કઈ ખબર જ ન પડે લે એટલે ભણ્યા નથી તમે લે ભણી છો ને ક્યાં લાગી ભણ્યા છો હું હે ને બાલમંદિર જ પછી તો આવા ધાંધા થાય ને કયું બીપીએલ છે ને કયું આધાર કાર્ડ છે આધાર કાર્ડ દો જો આ ફાડી નાખ્યું બકરું ખાઈ ગયું બીપીએલ છે અને આ બાજુ જી આધાર કાર્ડ છે આ શું છે આધાર કાર્ડ ને કટકો કર નાખો અતે તેમ હાંધી નહીં લ્યો આ લેપટોપ લઈને બેઠી છો કઈ હંચો લઈને બેઠી છો હાંધો ધંધો ન કરતી હું બનાવવાનો ધંધો કરું છું એટલે નહીં હંધે ના લઈ જાઓ લો આનો કટકો બીજો ઘરે ગોતો અને ટેપ પટ્ટીથી હાંધીને આવો એટલે લેપટોપમાં હું નાખીશ તો આમાં આવે છે આધાર કાર્ડ તમારું જોઈશું જાઓ હાલો તમારું બધું ઉપાડો હાલો એ બધું કાલ હાલો લઈ જાઓ ક્યાંથી હું ગોતીશ માનન ભારી મારી મેડમ મને તો કરી દો વારો આવશે શાંતિ જાદવ ઈતે જ્યાં નાખ્યું હોય જ્યાં ખોયવું હોય ત્યાંથી ગોત અને ટેપ પટ્ટી મારી લેવા પછી થાય બધું પેલા મને તો કરી દો એ હવે તું કાલ આવજે જા નીકળે હાલો બોલો હું કામ છે આ ગેસ ના બાટલા નું ફોર્મ ભરાતું તું ને ભરાતો તો ને તમે બહુ મોડા આવ્યા ડોક્યુમેન્ટ લઈ આવ્યા હા લે આવી તો એમાં એવું છે ચૂલે રાંધી રાંધી મારું મોઢું થાવ કાળું ભરદા જેવું થઈ ગયું અગર હું કઈ આવી નથી તો કેવા હતા હું તો હિરોઈન જેવી હતી હિરોઈન જેવી એટલે તમે પાછા અહીંયા ધોરા થવા આવ્યા છો હું તો ગેસના બાટલાનો ફોર્મ ભરાવા આવી હતી લાવો ડોક્યુમેન્ટ લઈ આવ્યા હા એકો એક ડોક્યુમેન્ટ લઈ આવી છું કાઢો લો આવ્યો મને આવા કઈ ખબર નથી પડતી તમારે જી જોતો ને લઈ લો
અને આ આધાર કાર્ડ આવ્યો આધાર કાર્ડ આમ રાખો તો આમાં શકલ જુદી છે અને અત્યારે તમારી શકલ જુદી છે તે તમને કહું તો છું કે મારું મોઢું છે ને ચૂલે રાંધી રાંધી કાળું ભરદા જેવું થઈ ગયું એટલે શકલ નહીં મેચ થતી આમાં તમારે બાટલાના ફોર્મ ભરવામાં છે ને આમાં તમે ચૂંટણી કાર્ડ ભૂલી ગયા છો ચૂંટણી કાર્ડ લઈ તો એક વસ્તુ લઈ આવી હતી તમને વાસ્તા આવડે છે આ કયું કાગળી છે મને સાતા તો આમાં ચૂંટણી કાર્ડ લઈ આવ્યો છે ખબર પડે તમને આ લ્યો કાલે ચૂંટણી કાર્ડ લઈને આવજો તો એ ડોક્યુમેન્ટ પૂરા થાય હાલો લઈ જાઓ જાઓ અત્યારે હાલો લઈ ગયો ને હવે હું છે થવા ને ઊભી છું અને અત્યારે મારો વારો આવ્યો હું હવે તમે એ અત્યારે નો થાય ચૂંટણી કાર્ડ વિના નો થાય લઈ જાઓ જાઓ હાલો ઘરે જાઓ હાલો લઈ આવજો હવે ચૂંટણી કાર્ડ આટલા કાવડી હશે તો તમે ચૂંટણી કાર્ડ શું ચૂંટણી કાર્ડ વિના ફોર્મ નો ભરે કાલે આવજો તમે એવું હોય ને તો વહેલા હાથ આવી જજો હો હાલો લઈ ગયો ને પણ નો હાલે ચાલો કીધું ને ખબર જ ન પડે હાવ આલ્યો માણા કાગળિયા જીવ બરોબર હાચવે દિવ્યા અને તમારું નામ શું છે દિવ્યા
અડધો હશે, આખો નહીં. એટલે આ તમારે આધાર કાર્ડ ફેરવવું પડશે, અને આધાર કાર્ડ ફેરવવા માટે બીપીએલની જરૂર પડશે. બીપીએલ લેતા હો એટલે આધાર કાર્ડ બનશે, અને આધાર કાર્ડ બનશે તો તમારું ફોર્મ ભરાય છે, પછી ગેસના બાટલો પાસ થાય. હાલો જાઓ. એક વાત કહું મેડમ, આ બીપીએલ એટલે શું? બીપીએલ, હે ભગવાન, આ ગામડાના માણસોને બીપીએલની ખબર ન પડે. બીપીએલ એટલે એમાં તમારા આખા બધા કુટુંબનું, આખા પરિવારનું નામ હોય, અને એમાં સરકારી સિક્કો હોય ને, એને બીપીએલ કહેવાય. હાલો જાઓ, હાલો ટાઈમ ખોટી કરો. એક કામ કરો, ચોપડા પેજ લાવો ને એક બોટલ લાવો, હું આખા ખાનદાનનું નામ લખ નાખું. થઈ ગયું? એમ નો આલે, તમે લખ કરો માં, તમે ઘરે જાઓ. હાલો બીપીએલ લઈને આવો ને, તો તમારું ગેસના બાટલાનું ફોર્મ ભરાય છે, બાકી જાઓ. હાલો બીપીએલ લઈને આવજો. હાલો નીકળો. હાલો હાલો, ત્રીજા નંબરે કોણ છે? ખોટી કરવા ઉભા રહી જઈ. હાલો, તમે આધાર કાર્ડ નતું હોય હાજુ કરણ કીધું? એનો કટકો છોટીને કરણ લઈ માંડ માંડ ગયો તો કટકો. બધા ભારા ફીંગી નહીં ખાતો હોય ક્યાંય, બોલે નહીં તે રસોડામાં નહીં, તે પટ્ટીથી ચોટાડે. કેમ કરી નાખે છે કાગળી? આમ તો જ આ જાપુ સોલંકી કોણ છે? મારું નામ તો પૂજા સોલંકી છે. જોયું તમારે જવાનો? આ જ વાંધો, આમાં જાપુ લખ્યું છે, જાપુ. પૂજાબેન ક્યાંય નથી લખ્યું. ચાલો ચા, મેં તો પૂજા જ કીધું તું, પણ તમારે જે લખાવાળા હોય ને એ કર નાખ્યું. એ અમારા જેવાના હોય, બીજા હોય કે નાને નાના હોય ને, નાની ઓફિસમાં બેઠા હોય એ હોય. અમારા જેવાના હોય, અમારું બધું કામ પરફેક્ટ જ હોય. એકવાર આવ્યા અને એકવાર એમાં થઈ જ જાય એનું કામ. હવે તમારે આમાં નામ ફેરવવું પડશે, અને નામ ફેરવવા માટે શું જોઈ? બીપીએલની જરૂર પડે. બીપીએલ લેતા હોય એટલે તમને આ નામ ફેરવી દઈશ. બરાબર, બીપીએલ હોય એવા જરૂર હોય, તમારે પાસે બોલપેન તો છે, એમાં લખી નાખો ને હાચું નામ. અરે આ બોલપેન ન આલે તો તો બધાય માણા કોરા કાગળમાં એનું નામ લખી નાખે ને આધાર કાર્ડ બનાવી બનાવી લેતા થઈ જાય. એમ ન આલે ક્યાંય. પણ કેટલા દિવસથી હું ધક્કા ખાઉં છું, કરી નાખો ને તમારે થાય એમ હોય. કાલે આવો, કાલે કરી દઈશ, ખોટો ટાઈમ બગાડવામાં મારો. આલ્યો જાઓ જાઓ, તમે બીપીએલ લતાવો તો તમારું નામ ફરશે. જાઓ કાલે આવજો હો બીપીએલ લઈને. પણ બીપીએલ તો મારા પાસે નથી. અરે બીપીએલ નો હોય, બીપીએલ બનાવવા દેવું પડે. જાઓ બીપીએલ બનાવી પછી અહીંયા લેતા આવજો, તો હું તમને આધાર કાર્ડ બનાવી દઈશ. જાઓ આયા આવો. તો તમારે બહુ ઉતાવળ ના કાગળ, આમ તાત્કાલિક જોઈશે એમ? તઈ ઉતાવળ ના છે, તાત્કાલિક. તો તાત્કાલિક થઈ જાય ખરા, બીપીએલ વિનય થઈ જાય. હે થઈ જાય? હા કેમ થઈ? પણ એમાં થોડાક છે ને, શું મેંદી? હવે મહેંદી ને એમાં થોડાક પૈસા જોઈએ, એટલે હું તો નથી લેતી પૈસા. આ તો એમ કે જો અત્યારે હું અહીંથી બીજે દઉં, અને એ મારાથી એનાથી ઉપર હોય પછી એને પૈસા વચ્ચે નાખવા તો પડે ને. હા તો અમારે જલ્દી જ કરું છું. કેટલા થાય? એક આધાર કાર્ડના 500 રૂપિયા થાય. એટલે હું નથી લેતી આમાં, આમ બધા વચ્ચે વચ્ચે દેવામાં પૈસા તો લાગે જ ને. આમાં હું તો સેવા કરું છું, આમાં ગરીબ માણસોને દુઆ લઉં છું. બિચારા થઈ જાય, પણ જલ્દી થઈ જાય ને. એટલે તમારે તાત્કાલિક કામ કરવું હોય તો અત્યારે 500 રૂપિયા મૂકો તો તમારે આવી જાય આધાર કાર્ડ, કાલ લગીમાં આવી જાય. હે થઈ જઈશું. હા બીપીએલ વિનય થઈ જાય, તાત્કાલિક થઈ જાય. તાત્કાલિક થઈ જાય, 500 રૂપિયા મૂકવા પડે. તો હું તમને આપું, પણ આમ છો તાત્કાલિક થઈ જાવ છો એવો? અરે આમ કાલ તમે અહીંયા આવો એટલે પહેલો વાર તમારો ને આધાર કાર્ડ તમારા હાથમાં આવી છે. પહેલો વાર આવી જાય ને? પહેલો વાર આવી જાય. તાત્કાલિક થઈ જાવ છો? તાત્કાલિક લાવ ડોક્યુમેન્ટ. કાલ આવી જઈ જાવ. થઈ જાય ને કાલ લગીમાં? કાલે થઈ જાય. હાય આ તો બધાને પેલા ફૂગી ગઈ, આજ તો હું ગેસનો બાટલો લઈને જ જાય. મેડમ પેલા મારો લઈ લો વારો. મેડમ મારો ખમો ખમો વાર લાગે છે, એનો વારો આવે છે. મેડમ પેલા હું આવી ગયો, પેલા મારો વારો કરો માં, પેલા વારો આવી જાય, શાંતિ રાખો. પૂજાબેન સોલંકી કોણ છે? મેડમ હું હાલ આવી જાય. પણ પેલા મેડમ હું આવી છી.
એ દેખાડો કરમા તમારો વારો આવશે શાંતિ જાળવો મારો વારો આવી પેલા હું આવી હતી જો આ તમારું આધાર કાર્ડ કમ્પ્લીટ થઈ ગયું પૂજાબે આ ડોક્યુમેન્ટ બધા રેડી છે તમારા હાલ થઈ ગયું હા તમારું થઈ ગયું મેડમ હવે અમારું કરવું જ પડશે અને ઓલા બેન તમારી વાહે હતા તો એ એનું થઈ ગયું અમારું તો કરજો અમને હા જો તમારે ધોળા ન કરવા હોય અને તમારે તાત્કાલિક કામ કરવું હોય તમારા બેના ડોક્યુમેન્ટ મેં જોયા હતા બરાબર ને એમાં તાત્કાલિક કામ કરવું હોય ને તો 500-500 રૂપિયા થાય બેને નામ ફેરવવાના છે તારે અંકિતા કરવાનું છે તારે દિવ્યા કરવાનું છે બરાબર બીપીએલ વિનાનું કામ થઈ જાય તાત્કાલિક 500-500 રૂપિયા દેવા પડે એટલે આમાં હું કાંઈ નથી લેતી આમાં ઉપર માણા જીયામાં આગળ આગળ કામ કરતા હોય બિચારાને એને દેવા પડે હું તો ખાલી ગરીબ માણસની સેવા કરું છું પૈસા ન હોય તો ધોળા કરો કાયમ ના જાઓ બીપીએલ લેતા આવો અને કાલે જો કામ ન થાય તો પાછી બીજી વસ્તુ લેતા આવો જાઓ પૈસા વિના ન થાય હવે ખબર પડી કે એનું કામ જલ્દી કેમ થઈ ગયું જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બાકી ગરીબ માણસોના પૈસા ખાવાના ધંધા ન કરાય અભણ માણસને તો ધક્કા જ ખાવા પડે પૈસા